એવરીવન, હાઉ આર યુ? કેસો આપ સબ? કેમ છો તમે બધા? ફાઇનલી ફરી પાછું. તમે કહેશો કે વારંવાર એક જ વાત કરે છે. આજે ગુજરાતીમાં બ્લોગ બનાવવાનું થઈ છે ભાઈ. અને આજે છે 1 જૂન અને આજે છે મમ્મીનો બર્થડે, એટલે એ ભાઈ બ્લોગ બનાવવાનું તો બને જ છે. બહુ જાજુ કંઈ આયોજન નથી કર્યું, નથી કાંઈ એવો પ્લાન કર્યો, કેમ કે તબિયત પણ બધાની થોડી ઘરમાં નરમ ગરમ રહે છે. ખાસ કરીને અત્યારે શિવાનીની તબિયત સારી નથી અને કેકનું ને પણ અમે ઘરમાં ઓછું કરી નાખ્યું છે, કેમ કે કેક કોઈને એટલી બધી ભાવતી નથી. ખાસ કરીને અમને બધાને, અમે આવી જ જઈએ, મોટા ભાઈને ભાવે છે અને ધ્યેયને ભાવે છે બસ. અને ધ્યેયને પણ હવે ચોકલેટ ને કેક ને બધું બહુ ઓછું કરાવી નાખ્યું છે, બહુ એટલે બહુ ઓછું, કેમ કે એને પણ બહુ વધારે થઈ જાય ને તો સહતું નથી. શરદી, ઉધરસ, અને હવે તો એનું ન્યૂ એડમિશન થઈ ગયું છે. એનો પણ મેં બ્લોગ બનાવ્યો હતો, હું એની બુક્સ લેવા માટે સ્કૂલે જતી હતી એની. પણ હમણાં ખબર નહીં કેવું થઈ ગયું છે, હું બ્લોગ સ્ટાર્ટ કરું છું પણ પછી એ વચ્ચે છોડી દઉં છું અને એને પૂરો નથી કરતી, એડિટ નથી કરતી, અપલોડ નથી કરતી. બસ હવે આજે આ બ્લોગમાં એવું ન થાય, આજે ફાઇનલી આ બ્લોગ અમે પૂરો કરીએ, કેમ કે મન નથી થતું. કેમ શું તમને બતાવું છું, કેમ કે આખો દિવસ હું ઘરમાં ઘરમાં હોઉં છું. હા, એ વાત અલગ છે કે અમારા ધ્યેયભાઈ બાપા બહુ બોલતા શીખી ગયા છે, એટલો લાંબો જીભડો આવી ગયો છે ને, પણ બહુ મજા આવે છે અમને, બહુ એટલે બહુ મજા આવે છે, એટલું બોલતા શીખી ગયો છે ને. પણ એક છે કે મને એમ થાય ને કે ચાલો હું બ્લોગ બનાવું, વિડીયો ઉતારું, એ બોલે છે તો હું થોડું શૂટ કરી લઉં, તો એ શૂટ કરું તેને ખબર પડી જાય તો એ એટલું બધું સારું નથી બોલતો. પણ જો કેમેરો ના હોય ને નોર્મલી અમે બધા વાતચીત કરતા હોય ને તો અમારા ભાઈ એટલું બોલબોલ કરતા હોય, પણ બહુ મજા આવે, એટલો મીઠો લાગે ને. અમારે અહીંયા બર્થડે લેડી ચા બનાવે છે. હેલો મમ્મી, જય માતાજી. જય માતાજી, હેપી બર્થડે. થેન્ક યુ, મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આજે પણ કઈ પ્લાન કર્યો નથી, પ્લાન કરવો નથી એમ ના, પ્લાન કરવાના હોય અમે, એવું ના હોય તો ખાલી એક વર્ષ આવે આમ તો. જો કે આપણી કેને કે દિવસો ઓછા થતા જાય છે આપણી લાઈફના, હવે આપણે સેલિબ્રેશનમાં એટલો બધો કોઈને મો નથી રહ્યો ઘરમાં, પણ તોય બર્થડે કહેવાય ભાઈ, એટલે એન્જોય તો કોઈ એટલું યાદ રાખો છો ને કરો છો એ ઘણું સારું કહેવાય. માવડી જો, શું કરો છો, ચા બનાવો છો? હા, ચા બનાવું છું. ઓકે, ચાલો તો હું, હા મારે કાર વોશ કરવાની છે અને પપ્પા માટે નાઇટી લેવાની છે અને પછી તો બહુ આઈડિયા નથી શું કરવાનું છે. શિવાનીને ફોન કરીને પૂછી લે શું કરો મમ્મી, એ શું કહ્યું. ઓકે, મુકાઈ જ ગયો હતો, મસાલો નાખજો. એ હા, જો એ લેતી આવું, લેવું ચાનો મસાલો લેવાનો છે, કાર વોશ કરાવવાની છે, પપ્પાની નાઇટી લેવાની છે. હજી કઈ કામ યાદ આવે તો રિંગ કરી દેજો. ઓકે, હરણ મહાદેવ. એ હરર મહાદેવ, મહાદેવ હર મહાદેવ. શું ખણખત કરો? આ ગાંઠિયા નું કાટું પડી ગયા. આવા નનકડા લેવો, જાજા ખોટા લેવો ના, પણ એને મોટું પેકેટ ના મળ્યું ને એટલે તો નોતા લેવો. બે ત્રણ જેવા એટલા વાળો કઈ વાંધો નહીં, હવે તમે નનકડા છોકરા જેમ ડુંગરી ને ગાંઠિયા લઈને બેસી જવા. કામ મમ્મી, હા તો કઈ નહીં, બેઠા બેઠા ડુંગરી લઈ, ડુંગરી બાજુમાં રાખો ગાંઠિયા ની જેમ ભેગી. જીગો ખાશે, જીગો વા દીકરો. હા, એ બધા ખાશે એમ તો. પછી આપણા દાદા ને શું કેતો હતો તું? આપણા દાદા ને એમ બોલશે. કેમ બોલશે?
બોલશે આ મમ્મી આવવાનું છે એમ બોલશે પછી પછી બોલીએ ને અંજલી દે બોલશે કેમ બોલશે પાછું સરખી રીતે બોલ કેમ અંજલી કેમ હવે હું ચડું આવ્યું છે એમને દાદાને કેમ ખંજરી દેવી પડશે પછી આપણા દાદા આવી રીતે બોલશે તો ખંજરી એવું કેમ ખંજરી વગાડવાની ભૂખ લાગે તો બધું જમાડી દઈશ એમ ખાલી એક જ વાર એક જ વાર પછી બીજી વાર ભૂખ લાગે તો મમ્મી જમાડશે મેં જમાડી મમ્મી અનિલ કાકા શું કે લગભગ ઘણા ટાઈમ ઘણા મહિના ની હું કોઈ દી વર્ષો પછી પાછળ બેઠી નાના થી પછી બેઠી છું હું એમ તો ઘણી વાર બેઠી છું મારા દીદી નો મસ્ત ક્યુટ વિડીયો છે એટલું ફાઇન બોલે છે ને મીઠું મીઠું બેઠા 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 બેઠા
આમ રખાય સલમાન ખાન જેવા જ વાળ હોય તારા તો જ્યારે હોય ત્યારે લિયો અને આજે લેવ છે મમ્મી ને પપ્પા ને બટ અમે આજે શું ખાશું આઈ ડોન્ટ નો હા એક તો વસ્તુ ફાઈનલ છે કે ગુજરાતી થાળી તો નથી જ ખાવાના ના રે ના ગુજરાતી થાળી તો નહીં જ વાહ આજે પપ્પા ને છે ને ન્યુ મસ્ત કેપરી લઈ દીધી છે અને ઉદઘાટન કરી નાખ્યું છે જેમ મેં નવા ટીશર્ટ નું કરી નાખ્યું એ તો ઠીક મમ્મી કઈ ગયા મમ્મી 84 નો ઓટો ફેરા એ મમ્મી એ બર્થડે લેડી આમ હોય બેન આમ હોય ઓટો મારો જાઓ ફરી આવો જાઓ પપ્પા માટે પણ લીધા મારા માટે પણ લીધું મારા માટે બે નહીં પણ ત્રણ કેટલા ત્રણ લીધા ને રાઈટ ત્રણ લીધા ને એમાંથી એક તો અત્યારે પહેરી જ લીધું છે અત્યારે નહીં ઘરેથી જઈ શોપમાં જ અમે લિબાસમાં ગયા ને ખરીદી કરવા માટે તો ત્યાં જ મેં પહેરી લીધું ઓકે તો ફાઇનલી અમે લોકો મસ્ત ડિનર માટે આવ્યા છીએ ચાલો એન્જોય કરીએ તો મેનેજર સાહેબ અમારું સ્વાગત માટે આવ્યા છે થેન્ક યુ સો મચ હા બચ્ચા વાવ શું છે પણ યાર મને ખબર ના પડી બોલો કરી ના દેતો યાર Thank you.
ફાઇનલી ચા પીને હવે અમે બધા નીકળશું. મજા આવી, જમવાનું બહુ જ મસ્ત હતું, ટેસ્ટી હતું. અને આજે અમે પંજાબી ખાધું, પંજાબી જઈમાં અમે આજે. એની પહેલાં બે વાર આવ્યા હતા ને તો ગુજરાતી થાળી જઈમાં હતા, એ બી બહુ મસ્ત હતી, સુપર્બ હતી, માઇન્ડ બ્લોઈંગ હતી. સાહેબ આજે પણ પંજાબી બહુ ફાઇન હતું. એમાં બી લાસ્ટ મંચુરિયન એક મગાવ્યું હતું ખાલી ચાઇનીઝ, તો મંચુરિયન પણ બહુ જ ભાવ્યું. એ અલગથી મગાવ્યું હતું ટેસ્ટ કરવા માટે કે કેવું છે, તો એ બી અમને બહુ જ ભાવ્યું. અને થોડી વાર તો હરેમાં બોલથી મજા આવી. હવે અમે પીશું ચા અને બસ પછી નીકળશું. આજ તો પપ્પા પણ સાથે છે એટલે બહુ વધારે નહીં બેસીએ. અને આમ બી વાગી ગયા છે અત્યારે, એકની માથે 10 થઈ ગઈ છે. તો બસ ચા પી ને બધા અને અહીંયા મસ્ત જમાવડો. આજ તો રેખા માસી આવ્યા છે, મમ્મી આવ્યા છે. આજે તો ભાઈ અમારા ઘરના બિગ બિગ માણસોને લઈ આવ્યા છે. અહીંયા અમારા પપ્પા છે ને, વાતો કરે છે. અને શિવાની આરામ કરવા ગઈ અને નિંદર આવે છે તો કારમાં છે. પ્રાંશુ હજી રમે છે અને અમારા વીરુભાઈ પણ. વીરુ આજ તો ખેંચી લીધું ભાઈ ત્યાં. આ તને પંજાબી વધારે હા જામી ગયું કે છે, ચડી ગયું પંજાબી નથી ભાઈ. અને મોટા ભાઈ ગયા છે, ચાલે વા એરિયા બતાવું. વેટ 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 સી આર્યા ભાઈજી. ઓકે ચાલો, તો હવે અમે છે ને બધા ચા પી લઈ. તો આવી ગઈ અમારી ગરમા ગરમ ચા. ચા પીને હવે પ્રયાણ કરશું ને કા શું કે બોસ? મોટા આજે આજે મોટા ભાઈ બહુ રાજી થશે, વેલું જવું છે ને એટલે. હા ને વેલું જવું, જાળે નીકળી જાય. કેટલા કે જવું જો છે ને, એને એટલું જ જોતું હોય. ચા પી ને બસ નીકળી. આજે તમે કયો એમ, આજે તમે કયો એમ, આજે બાપુ ભેગા છે ને બિચારા. પપ્પા થાકી ગયા છે, બહાર નીકળવા ઓછું હોય. આજે મજા આવી ગઈ ને. બે દિવસ સુધી જમશે નહી, પંજાબી બહુ ભારી લાગ્યું. શું દેશી ત્યાં દેશી જ હતું, પંજાબી દેશી જ કેવાય ને કા. હવે આપડે એમ ખાશું મકે દી રોટી સરસો દા શાક. તમે બે વાત ના કરો, ઈ તો ભરી ઓડાડી દે. લઈ લ્યો ભાઈ, ટચ કરાવી દે. આ ચા બહુ ના પીવડાવાય. આમ કરી નામ યુટ્યુબર ની સ્ટાઇલ કહેવાય. ધ નેક્સ્ટ મોર્નિંગ. હે એવરીવન, પછી કાલે રાત્રે અમે લોકો ઘરે ગયા ને, અને બસ પછી તો થાકી ગયા હતા. થોડીક વાર બેઠા વાતો છી તો કરીને પછી સુઈ ગયા. અને મોર્નિંગમાં અમે લોકોએ ડિસાઈડ કર્યું કે અમે બીજા બ્લોગમાં કહું. ઓકે, આ બ્લોગ છે ને પૂરો જ કરું છું અત્યારે. અમે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ એ હું તમને નેક્સ્ટ બ્લોગ હમણાં હું બનાવું છું, સ્ટાર્ટ કરું છું, તો તમને નેક્સ્ટ બ્લોગમાં ખબર પડી જશે. બાકી તો વધારે અપડેટ જોતી હોય, તમારે રેગ્યુલર અપડેટમાં રહેવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં તમે મને ફોલો કરી શકો છો, ફેસબુકમાં પણ તમે મને ફોલો કરી શકો છો. બસ આ બ્લોગ હું અહીં પૂરો કરું છું. કાલ રાત્રે ઘરે પહોંચીને થાકી ગયા હતા અને થોડી વાર બેઠા હતા તો વાતોમાં જ ટાઈમ નીકળી ગયો એટલે બ્લોગ પૂરો ના કર્યો. 3 વાગી ગયા વાતો કરતા કરતા. હા, અમે અને સુતા તો 3:30 જેવું થઈ ગયું, નિંદર ચડી હતા હા ને. ઓકે ગાઈસ, તો ચાલો મળશું નવો બ્લોગ સાથે અને એ પણ હિન્દીમાં. આ બ્લોગ બનાવ્યો ગુજરાતીમાં કેમ કે મમ્મીનો બર્થડે હતો, તો થયું કે ચાલો દેશી ભાષામાં ને બરોબર છે. અને અમે ક્યાં જઈએ છીએ હું તમને નેક્સ્ટ બ્લોગમાં કહીશ. બાકી તમે રેગ્યુલર અપડેટ સાથે જોડાવા માંગતા હો તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે જોડાઈ શકો છો. ચાનુપાંધી બ્લોગ્સ ફાઇનલી પ્લીઝ લાઈક કરજો, શેર કરજો. અને જેને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરીને મારી ચેનલ, એ પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી મહાદેવ હરજય માતાજી, બાય એન્ડ ટેક કેર.